હલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ પર કોન્સ્ટેબલની ટેસ્ટમાં આજે આપણે જોવાના છે એક્ઝામમાં જોવાના મળે મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન તો તમને આવડવા જોઈએ ચલો પ્રથમ પ્રશ્ન આવી ગયો છે મેથ્સનો શ્રેણીનો ક્વેશ્ચન છે કે શ્રેણી પૂર્ણ કરો ઓકે અહીંયા એક શ્રેણી આપેલી છે એ તમારે પૂર્ણ કરવાની છે એટલે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો આન્સર આવશે ઓકે બે આપેલા છે દસ ચાલીસ એકસો વીસ અને બસો ચાલીસ તો અહીં તમારે સૌથી પહેલાં તો શ્રેણીનો ક્વેશ્ચન આવે એટલે વિચારવાનું કે ડિફરન્સ લેવાનો તમારે ઓકે આ બે વચ્ચે ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવાનો હું તમને ખાલી બતાવું છું કહું છું કે પછી કઈ રીતે તમે કરી શકો ઓકે સૌપ્રથમ તમારે ડિફરન્સ લેવાનો સેકન્ડમાં છે તમારે એના વર્ગ લેવાના અને થર્ડમાં છે એ ઘન લેવાના એ રીતે તમારે ફક્ત માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરી લેવાનું કે આમાં કઈ રીતે પ્રોસેસ થશે જે રીતના અહીં આન્સર આવે ઓકે પછી બીજું છે કે તમે મલ્ટિપ્લાય કરી શકો એટલે કે ગુણાકાર કરી શકો બાદ બાકી કરી શકો આ બે અંકોની વચ્ચે ગુણાકાર બાદ બાકી એ રીતે કરી શકો ઓકે તો આ ક્વેશ્ચનમાં જવાબ આવશે બસો ને ચાલીસ કઈ રીતે આવશે બસો ચાલીસ તો ચલો ફટાફટ જાણી લઈએ આપણે કે કઈ રીતે આવશે બસોને તો બસો ચાલીસ આવશે જે જોઈ લઈએ કઈ રીતે આવશે અહીં મલ્ટીપ્લાય કરેલું છે બે જે છે ને એને પાંચ જોડે મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય કરેલું છે એટલે પાંચ દુ દસ બરાબર પછી આ દસને ચાર જોડે મલ્ટીપ્લાય કરેલું છે એટલે કે ચાલીસ પછી આ ચાલીસને ત્રણ જોડે મલ્ટીપ્લાય કરેલું છે એટલે ગુણાકાર કરેલો છે એટલે ચર તય બાર એટલે એકસો વીસ હવે આ એકસો વીસને બે વડે ગુણાકારા છે એટલે કે બાર દુ ચોવીસ બસો ચાલીસ હવે આ બસો ચાલીસને એક વડે ગુણાકાર થશે એટલે અહીં આવશે બસોને ચાલીસ ઓકે તો તમારો સાચો આન્સર થઈ જશે બસો ને ચાલીસ ચલો ક્વેશ્ચન છે સંખ્યા શોધવાની છે ઓકે તો ચલો આપણે અહીં તમને હું પ્રથમ જોબ તમને કહી દઉં છું પછી એનું સોલ્યુશન આપણે કઈ રીતે આવે છે એ ચેક કરી લેશું તો ઓપ્શન છે આડત્રી ચુમ્માલી પાત્રી કે સાડત્રી તો અહીં તમારો સાચો જવાબ છે બી એટલે કે ચુમ્માલીસ તમારો સાચો જવાબ આવશે હવે આ સાચો જવાબ કઈ રીતે આવે તો ચલો આપણે જોઈ લઈએ કે પ્રથમ ત્રિકોણમાં આ ત્રણ સંખ્યાનો આપણે સંબંધ જોવાનો એ રીતે અહીં સેકન્ડ ત્રિકોણમાં પણ ત્રણ સંખ્યાનો સંબંધ જોવાનો અને લાસ્ટમાં બી ત્રણ સંખ્યાનો સંબંધ જોવાનો તો એ રીતે તમે ફાઇન કરી શકો તો અહીં કઈ રીતે કર્યું છે કે ફોર અને સિક્સ બરાબર ફોર ઇન્ટુ સિક્સ આનો મલ્ટીપ્લાય કર્યો છે કે છ ચોક ચોવીસ બરાબર ચોવીસને આ લાસ્ટમાં બે છે એ પ્લસ કર્યા છે એટલે ચોવીસને બે 26 બરાબર છે પછી આમાં બી એવું જ છે કે થ્રી અને થ્રી ઇન્ટુ સેવન બરાબર સાત ઇન્ટુ થ્રી એટલે એકવીસ એકવીસ પ્લસ પ્લસ પાંચ એટલે છવ્વીસ તો આમાં પણ એવું જ કરવાનું છે આપણે કે આઠ આઠ પચામ ચાલીસ અને પ્લસ આ નીચેના ચાર બરાબર તો અહીં ફોર્ટી ફોર તમારો આન્સર આવશે બરાબર તો આ રીતે તમે આને સોલ્વ કરી શકો થર્ડ નંબરનો ક્વેશ્ચન આવી ગયો છે તમારી સામે ચલો મસ્ત મજાનો બીજો એક ક્વેશ્ચન આવી ગયો છે કે આપેલી સંખ્યામાં ખૂટતી સંખ્યા પૂર્ણ કરો એટલે અહીં સંખ્યા આપેલી છે સંખ્યાની જોડ તો અહીં લાસ્ટમાં તમારે ખૂટતી સંખ્યા શોધવાની છે હવે અહીં તમારે જે વન પ્લસ ફોર આપેલું છે ને વન પ્લસ ફોર બર નાઇન તો આની જગ્યાએ તમને એક્ઝામમાં વન હેસ ફોર પણ આપી શકે ઓકે અહીં બી ટુ એટ હૅ પણ આપી શકે એ રીતે તમને એક્ઝામમાં કોઈપણ રીતે પૂછી શકે છે તો આપણે એમનો સંબંધ જે જોડ આપેલી છે આપણને એનો પ્રથમ તો સંબંધ ચેક કરીશું કે કઈ રીતે આપેલું છે તો અહીં સંબંધ એ રીતે આપ્યો છે અહીં તમને હું ડાયરેક્ટ જવાબ કહું છું પહેલાં કે જોબ કયો આવશે તો અહીં તમારો સી જોબ આવશે ત્રેવીસ ઓકે તો આ ત્રેવીસ કઈ રીતે આવે ચલો આપણે જાણી લઈએ કંઈ કરવાનું હોતું નથી ખાલી તમારે થોડું મગજ પર કોન્સન્ટ્રેટ કરીને વિચાર કરવાના કે કઈ રીતે હું કરી શકું જો તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને ફટાફટ આઈડિયા આવશે પ્રેક્ટિસ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે સૌથી વધારે પ્રેક્ટિસ કરો ગણિત રિઝનિંગ કારણ કે આ વખતે બે કલાકનું પેપર છે તો આરામથી આ લોકો બારથી લઈને સોળ એટલે પંદરથી લઈને વીસ સુધીના ક્વેશ્ચન મૂકશે અને એ પણ હાર્ડ લેવલના મૂકશે જે રેલવેમાં લેવાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે એમાં જે લેવાય છે એ રીતના મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન મૂકવાની સંભાવના છે ઓકે તો ચાલો આપણે નામની જે જોડ આપેલી છે એનો સંબંધ કઈ રીતનો છે આપણે ચેક કરીએ તો હું તમને ડાયરેક કહું છું કે અહીં જે ફોર આપેલા છે તો ફોરનો વર્ગ એટલે કે આઠ ચાર ચોક સોરી હા મલ્ટિપ્લાય કર્યું છે સોરી આ ચારના ડબલ ઓકે ચાર દુ આઠ લીધા છે પછી આઠને આ એક છે પ્લસ એટલે કે નવ બરાબર છે એ રીતે આઠના ડબલ આઠનો ગુણાકાર આઠ દુને સોળ સોળ પ્લસ બે આ જે છે બે એટલે અઢાર પછી આ રીતે આ છના ડબલ એટલે કે છ દુના બાર બાર પ્લસ ત્રણ એટલે આ પંદર એવી રીતે અહીં લાસ્ટમાં કે આઠ આઠનું મલ્ટીપ્લાય કરવાનું બે જોડે એટલે દુ સોળ સોળ ને સાત બરાબર સોળ પ્લસ સાત એટલે અહીં તમારો ત્રેવીસ જવાબ આવશે ઓકે ચલો હું ફરીથી એકવાર તમને બતાવું છું ચારના ડબલ આઠ પ્લસ વન ઓકે આઠના ડબલ સોળ પ્લસ આ બે એટલે અઢાર બરાબર છના ડબલ બાર બાર પ્લસ આ ત્રણ આઠના ડબલ સોળ સોળ પ્લસ સાત ઓકે આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે ઓકે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો આના પછી આપણે હવે મેથ્સ અને રીઝનિંગની આખી સિરીઝ ચાલવાની છે દસ થી પંદર આપણે લેક્ચર લેવાના છે ઓનલી મેથ્સ અને રીઝનિંગ ઓકે ચલો બીજો ક્વેશ્ચન આવી ગયો છે કે આપેલી સાચી જોડ પૂર્ણ કરો એટલે અહીં એક જોડ આપેલી છે અહીં ક્વેશ્ચન માર્ક છે ઓકે તો આ જોડ તમે કઈ રીતે પૂરી કરી શકો સૌ પ્રથમ આવું આવે મેં તમને પહેલાં ક્વેશ્ચનમાં કીધું કે તમારે ડિફરન્સ જોવાનો છે બરાબર સૌ પ્રથમ બીજામાં તમે એનો વર્ગ જોઈ શકો અને ત્રીજામાં જોઈ શકો ઘન પછી તમે પ્લસ જોઈ શકો માઇનસ જોઈ શકો આ રીતે તમે ચેક કરી શકો તો અહીં તમારે ચેક કરવાનું છે કે આના ડબલ તો નથી આપ્યા ને બ્યાસીના ડબલ તો થાય જ નહીં અને તમે ઊંધું જાઓ તો બી છત્રી દુ બોતેર એટલે આ બી ડબલ નો થાય તો આ બે વચ્ચે કઈ રીતે સંબંધ છે ઓકે જો આ તમને સંબંધ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો તો તમે આનો ફટાફટ જવાબ આપી શકો ઓકે તો અહીં તમને ડાયરેક્ટ કહું છું અહીં તમારો જવાબ આવશે ડી ઓકે ચોસઠ તમારો જવાબ આવશે કઈ રીતે તો આ જે બ્યાસી આપેલા છે બરાબર તો બ્યાસીમાં તમારે કઈ રીતે વિચારવાનું કે આઠ માઇનસ બે એટલે છ થાય હવે છનો વર્ગ કરીએ તો છત્રીસ આવે બરાબર એવી રીતના આ નવ આપેલા છે ને વિદ્યાર્થી નવ માઇનસ એક એટલે અહીં આઠ આવશે હવે આઠનો સ્ક્વેર કરો તમે તો ચોસઠ આવશે બધાને ખ્યાલ છે આઠનો વર્ગ ચોસઠ થાય તો અહીં તમારો ચોસઠ જવાબ આવી જશે આ વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ જ હોય છે બધી શ્રેણીના ક્વેશ્ચન હોય કે પછી મેથ્સ રીઝનિંગના જે બી ક્વેશ્ચન હોય છે ને એ સિમ્પલ હોય છે પણ તમે પ્રેક્ટિસ નથી કરતા ને એટલે તમને થોડું મુશ્કેલ લાગે છે ચલો પાંચમા નંબરનું ક્વેશ્ચન છે આપેલા વર્તુળમાંથી ખૂટતી સંખ્યા શોધો ઓકે અહીં એક વર્તુળ આપેલું છે તમને એમાં તમારે ખાલી ખૂટતી સંખ્યા શોધવાની છે ઓકે અહીં તમારે જ્યારે પણ વર્તુળ આવે ને વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે આમ ફરીએ તો ક્લોક વાઇઝ ગણાય અને આમ ફરીએ સોરી

પ્લસ વન કરેલો છે ઓકે તો થઈ ગયા ઓગણીસ ઓકે હવે તમારે આગળ જોવાનું કે ભાઈ ઓગણીસના ડબલ તો ઓગણીસ દો આડત્રી થાય હજુ આગળ જઈએ ઓગણીસ તરી તો સત્તાવન ઓકે સત્તાવન પ્લસ વન કર્યું તો અઠાવન આવી ગયું ઓકે તો હવે સેમ તમારે અઠાવન ગુણ્યા ત્રણ કરવાના તો અઠ્ઠાવન ગુણ્યા થાય છે એકસો ને અને પ્લસ વન એટલે એકસો પંચોતેર જવાબ ઓકે તો આ રીતે પણ તમે જોઈ શકો તો અહીં તમારો સાચો જવાબ છે પાંચમા નંબરમાં એકસો પંચોતેર એટલે ડી ઓકે જો નહીં ખબર પડી હોય વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ચેક કરી લઈએ ત્રણ છ તરી અઢાર બરાબર અઢાર પ્લસ વન બરાબર ઓગણીસ તરી સત્તાવન પ્લસ વન ઓકે અને અઠાવન તારીખ એકસો ને પ્લસ વન એટલે કે પંચોતેર ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે લાંબો છે ધ્યાનથી વાંચો અને જવાબ આપો ચલો એ કીડી છે એ પોતાના સ્થાનેથી ત્રણ મીટર જમણી બાજુ જાય છે ચલો આપણે આ કીડી લઈ લીધી ઓકે એ પોતાના સ્થાનેથી જમણી બાજુ કેટલા કિલોમીટર જાય છે ત્રણ ઓકે પછી ચાર મીટર ઊંચા થાંભલા પર ચડે છે ઓકે કંઈ વાંધો નથી આપણે થાંભલા પર ચડાવી દઈએ ચાર મીટર ઊંચો થાંભલો છે એના પર ચડે છે તો તે પોતાના મૂળ સ્થાનેથી કેટલા કિલોમીટર દૂર છે ઓકે તો આપણે મૂળ સ્થાન જોવાનું છે અમુક વિદ્યાર્થીઓ કેવું કરશે કે થ્રી પ્લસ ફોર એટલે કે સેવન બરાબર થ્રી પ્લસ

પાંચ મીટર દૂર છે ઓકે તો આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાય ચલો શ્રેણી પૂર્ણ કરો પાછી શ્રેણી આવી ગઈ છે પણ આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું તો આપણે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મળતો હતો હવે અહીં તમને વચ્ચે ક્વેશ્ચન માર્ક મળે છે તો આમાં તમે કઈ રીતે કરી શકો ચલો આનું પણ કરી લઈએ છીએ હું તમને આમાં ડાયરેક્ટ જવાબ આપું છું તો જવાબ છે સી એટલે કે ઓગણીસ જવાબ આવે છે ઓકે તો ચલો ઓગણીસ કઈ રીતે આવે ફટાફટ ચેક કરી લઈએ મેં તમને કીધું એ પ્રમાણે તમે પહેલાં અહીં ડિફરન્સ લઈ જોઈ શકો નાની નાની સંખ્યા છે એટલે ડિફરન્સ આપણે જોઈશું તો અહીં બે ડિફરન્સ આવે છે અહીં એક આવે છે અહીં છ આવે છે પાછો અહીં એક આવે છે અને અહીં તો શોધવાનું છે પછી અહીંયા બે આવે છે તો આમાં કંઈ ખબર પડતી નથી ઓકે કંઈ વાંધો નથી બીજું કંઈક ટ્રાય કરીએ તો હું તમને ડાયરેક્ટ અહીં કઈ રીતે ઓગણીસ આવે છે એનું તમને જવાબ આપું છું આમાં તમારે એક એક સંખ્યા છોડીને તમારે ડિફરન્સ લેવાનો છે જેવી રીતે આ ત્રણને ડાયરેક્ટ છ જોડે ને ડાયરેક્ટ બાર જોડે અને બાર ને ચોવીસ જોડે અને ચોવીસ થી પછી ડાયરેક્ટ અનનોન બરાબર તો અહીં કઈ રીતે છે તો અહીં મલ્ટિપ્લાય કરેલું છે સોરી બરાબર હતું મલ્ટિપ્લાય કરેલું છે અહીં તો ત્રણ ના ડબલ ઓકે તો છ થયા છ ના ડબલ તો બાર થયા બારના ડબલ ઓકે તો ચોવીસ થયા અને ચોવીસના અહીં અડતાલીસ આવશે બરાબર પણ આપેલું નથી આપણે અહીં શોધવાનું છે તો હવે આમનો સંબંધ ચેક કરીએ ઓકે તો અહીં કઈ રીતે કર્યું છે અહીં કંઈક પ્લસ દેખાય છે કારણ કે પાંચ ના ડબલ કરે તો દસ થાય બરાબર પણ દસ નથી બાર આપેલા છે તો અહીં તમારે કંઈક અલગ ટ્રાય કરવાનું તો કે બાર ને પાંચ સાત ને પાંચ બાર બરાબર છે તો બાર ને સાત ઓગણીસ આવશે અને ઓગણીસમાં પ્લસ સાત કરશો તો સત્તર છવ્વીસ આવશે તો તમારો અહીં ઓગણીસ જવાબ થઈ જશે મતલબમાં ઉપરની જે સિરીઝ છે એમાં સાત સાત પ્લસ કર્યા છે નીચેની સિરીઝમાં બે બે વાર મલ્ટિપ્લાય એટલે ગુણાકાર કર્યો છે તો અહીં તમારો ઓગણીસ જવાબ આવતો હતો જે મેં તમને પ્રથમ કીધું કે આમાં ઓગણીસ જવાબ આવશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે મોટી સંખ્યા છે જોઈને ગભરાવાની જરૂર નથી તમે ખાલી માઇન્ડ ચલાવો કે કઈ રીતે આવે બરાબર છે ચલો આપેલી સંખ્યામાં આગળ આવતી સંખ્યા શોધો ઓકે અહીં સંખ્યા આપેલી છે બહુ મોટી સંખ્યા છે તો આમાં તમારે અહીં લાસ્ટમાં કઈ સંખ્યા આવે શોધવાની છે ઓકે અહીં તમારો જવાબ આવશે ડાયરેક્ટ ડી હું તમને કહી દઉં છું ડી કઈ રીતે આવે છે ચલો તપાસ કરી લઈએ બરાબર છે ચલો આ જે આખી સંખ્યા છે આ સંખ્યા સાથે રિલેશન આપણે જોવાનું છે આનું રિલેશન આની જોડે આનું રિલેશન આની જોડે અને આમનું રિલેશન આમની જોડે એ રીતે તમે સિક્વન્સ બાય જતા જાઓ ક્યાં તો તમે અહીં પ્લસ માઇનસનું બી આપી શકે છે એક્ઝામિનર મલ્ટિપ્લાયનું બી આપી શકે છે જો નાનલું હશે તો મલ્ટીપ્લાય હશે એકદમ નાનલું હશે તો વર્ગ હશે પણ આમાં બહુ મોટી સંખ્યા આપેલી છે એટલે તમારે મગજ ચલાવવાનું કે કઈ રીતે આપેલી છે તો આમાં કઈ રીતે આપ્યું છે તો આપણે જાણી લઈએ કે આ નેવ્યાશી છે બરાબર નેવ્યાશીથી અહીંની જે સંખ્યા છે તમને આખી સંખ્યા દેખાશે બરાબર બેતાલીસ અહીં પણ સેમ છે બેતાલીસ અને સાડત્રીસ તો અહીં આ લોકોએ પાંચ અહીં આ સંખ્યામાં લખ્યો નથી આ આગળની જે સંખ્યા છે એના કરતાં અહીં પાંચ લખ્યો નથી તો આ સેમ પ્રોસેસ આમાં થશે તમને તમે જોઈ શકો છો કે અહીં નેવ્યાશી છે પાસઠ છે બેતાલીસ છે અહીં પણ નેવ્યાશી પાસઠ બેતાલીસ અહીં સાત નથી લખ્યું અહીં ફક્ત ત્રણ છે ઓકે ખબર પડે છે પહેલી સંખ્યામાં આગળનો નથી બીજી જે સંખ્યા છે આખી એમાં આ નથી અને ત્રીજી સંખ્યા છે એમાં આઠ નથી આપેલું ઓકે અને ચોથી સંખ્યામાં હા આ સંખ્યા પરથી આ સંખ્યા બનાવવાની ને તો આ સંખ્યા પરથી અહીં આઠ નથી આપેલો એટલે કે ડાયરેક્ટ છન્નું ચોપન અને ત્રેવીસ આપેલા છે હવે આ સંખ્યામાં આપણે કઈ સંખ્યા નહીં લેવાની તો કે ત્રણ નહીં લેવાની ઓકે તો છન્નું ચોપન અને બે તો છે ને છન્નું ચોપન બે તો આ તમારો ડી આન્સર થઈ જશે ફરી એકવાર સમજાવું છું આ સંખ્યામાંથી આપણે આ સંખ્યા બનાવવાની છે તો આ પાંચ નથી લખ્યા હવે આ સંખ્યામાંથી તમારે આ સંખ્યા બનાવવાની છે તો અહીં આપણે સાત નથી લખ્યા અને આ સંખ્યામાંથી આ સંખ્યા બનાવવાની છે તો અહીં આપણે આઠ નથી લખ્યા ફરી પાછી પ્રથમ લઈ લેવાની હવે આ સંખ્યા પરથી આપણે નવી સંખ્યા બનાવવાની છે તો આ ત્રણ નહીં લેવાનું એટલે છન્નું પાંચસો ને બેતાલીસ તમારો સાચો જવાબ છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે ફરી પાછું આવી ગયું શ્રેણી પૂર્ણ કરો ઓકે જે શ્રેણી આપેલી છે એ તમારે પૂર્ણ કરવાની છે તો કઈ રીતે કરવાની છે ચલો આપણે ફટાફટ શોધી લઈએ તો અહીં પણ વચ્ચેની સંખ્યા આપેલી છે એટલે તમારે આવી રીતના લઈ લેવાનું ઓકે આની આની કરતાં તમે અલગ પણ લઈ શકો તો અહીં એવું કઈ રીતે આપ્યું છે કે ઉપર અલગ આપ્યું છે નીચે અલગ આપ્યું છે અહીં બે પ્લસ છે અહીં ત્રણ પ્લસ છે અહીં ચાર પ્લસ છે ઓકે અને નીચે આપેલું છે વન પ્લસ ટુ પ્લસ થ્રી ઓકે તો અહીં તમારો સાચો જવાબ છે પંદર ઓકે અહીં તમારો પંદર જવાબ આવશે કઈ રીતે આવશે તો કે પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ દસ ને ચાર અહીં ચૌદ છે આપણે આ શોધવાનું છે એટલે નીચેથી જોવાનું છ ને છમાં એક પ્લસ છ માં એક પ્લસ કરે એટલે છ ને સાત આઠ પછી અહીં ત્રણ પ્લસ કરે એટલે અગિયાર અગિયારમાં ચાર પ્લસ કરવાનું છે એટલે પંદર અહીં બે ત્રણ અને ચાર આવી રીતે આપેલું છે કે છ ને બે આઠ આઠ અને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર ઓકે તો પંદર તમારો સાચો જવાબ છે ઓકે ચલો આજનું લાસ્ટ ક્વેશ્ચન છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ હવે થોડા ડિફિકલ્ટ લેવાના આ તો સિમ્પલ ક્વેશ્ચન છે પણ આના કરતાં પણ ડિફિકલ્ટ લેવલના એક્ઝામમાં તમને જોવા મળશે આપણી કોન્સ્ટેબલની એક્ઝામમાં ચલો આપેલી સંખ્યામાં સાચી જોડ શોધો આ એક જોડ આપેલી છે અહીં તમારે એક જોડ શોધવાની છે તો કઈ રીતે હું તમને ડાયરેક્ટ કહું છું અહીં તમારો જોબ આવશે વન સિક્સ નાઇન ઓકે તમે જોઈ શકો છો આ બધા કોઈકના કોઈકના વર્ગ આપેલા છે આ અગિયારનો વર્ગ છે આ બારનો વર્ગ છે આ તેરનો વર્ગ છે અને આ તો સોળનો વર્ગ છે તો અહીં તમારે ચેક કરવાનું કે આ પણ વર્ગ આપેલા છે બરાબર તો અહીં પણ કોઈક વર્ગની જ સંખ્યા આવશે તો કઈ રીતે ચલો આપણે ચેક કરી લઈએ તો તમારે વિચારવાનું કે કઈ રીતે આવી શકે તો આ જે છ આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો છ પ્લસ બે એટલે થઈ ગયા આઠ હવે આઠનો વર્ગ આપણને ખબર છે આઠવઠિયા ચોસઠ તો હવે એવી રીતે તમે અગિયારને લઈ શકો કે અગિયાર વધતા બે એટલે કે ભાઈ તેર તો તેરનો વર્ગ છે એકસો ને ઓગણો સિત્તેર તો જોબ થઈ ગયો તમારો એકસો ને ઓગણો સિત્તેર ઓકે જો ગમે વિડીયો વિડીયો તો લાઇક કરજો શેર કરજો મળીએ છીએ બીજા વિડીયોમાં દસથી પંદર માર્કના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને થેન્ક યુ ફોર વેરી મચ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત